એટલે જ મને લાગ્યું કે દીકરીના સ્કૂટર માટે બાપની વીટી વેચનારો માણસ અને બાપને છોડાવવા માટે મજૂરી કરવા તૈયાર થનારી દીકરી આ ખોટું કામ નહીં કરે. જે દીકરી પોતાના બાપની સલામતી માટે પૂજા વિધિ કરાવતી હોય કે મનમાં હું પાપ સુકામ રાખે. અને એટલે જ મેં અને પૂજારી બાપાએ જુઠ્ઠું બોલવાનું નક્કી કર્યું કે કોઈ બીજાના કારસ્તાનને લીધે તમે બંને જણા મુસીબતમાં ન મુકાઈ જાઓ. પણ એક વાત તો છે, પ્રસાદ ભલે શ્રી લક્ષ્મીએ બનાવ્યો હોય અને એમાં ઝેર તો કોઈ બીજાએ જ નાખ્યું છે. હા, આ પાપ કોઈકે તો કર્યું છે તું. અને મને આ વાતમાં ભીમાભાઈ અને મંજુલાબેન પર શંકા જાય છે, કારણ કે આવું કારસ્તાન એ લોકો જ કરી શકે એમ છે. મને યાદ આવ્યું, હું અને પાયલ માસી જયારે પ્રસાદ બનાવતા હતા ત્યારે મોટા માસી આપણા ઘરે આવ્યા હતા. અરે તો એ આ વાત મને પહેલા કેમ ન કરી? એ આપણા ઘરે આવ્યા હતા અને અમને પૂછતા હતા કે એ કઈ મદદ કરે. મેં અને પાયલ માસી એમને ના પાડી તો એ પાછા ઘરે જતા રહ્યા. બસ જબરીત, તારે મને પહેલા કેવું જોઈએ ને? બેટા, એ મદદ કરવા નહીં, પ્રસાદમાં ઝેર નાખવા આવ્યા હતા. એ તો સારું થયું કે આટલા મોટા પાપ પછી પણ કઈ અજુગતું ના થયું. પછી ભગવાનની દયા છે. જીગર, થોડા દિવસો પહેલા ગામના કુવામાં જે દેશી હથિયારોને દારૂ પકડાયા હતા ને, મને તો આ વાતમાં પણ ભીમાભાઈ પર જ શંકા જાય છે. એ ગામના સરપંચ છે અને એમના ઘરની સામેના કુવામાં કોઈ હથિયારો અને દારૂ સંતારવાની હિંમત કરે ખરા? મને ભીમાભાઈ જ કહ્યું હતું કે એ કુવો સાફ કર. જે હોય તે, હું મારી તપાસ ચાલુ રાખીશ. જો મને એમની વિરુદ્ધ કોઈ પુરાવો મળી જાય ને તો આ ચાંડળ ચોકડીને હું નહીં છોડું. પણ હા, તમે બંને જણા ધ્યાન રાખજો, આવા બદમાશોથી ચેતીને ચાલજો અને એમની કોઈ વાતમાં આવતા નહીં, કારણ કે એક પછી એક કારસ્તાન કરીને આ લોકો તમને ફસાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જેમ જેમ એ લોકો હારતા જશે તેમ તેમ એમનામાં ખુન્નસ વધતું રહેશે. અત્યારે પણ એ લોકો કોઈ નવા પેંતરામાં જ પડ્યા હશે. અરે પણ હું શું કરું હવે? હું તો જાતે જઈને રાવ સાહેબને પકડીને લાવ્યો હતો કે આ જીગલા અને જબરીને પકડીને જેલ ભેગા કરી દે. પણ આ રાવ સાહેબ અને પૂજારી બાપા તો ફરી ગયા. જીગલા અને જબરીને ધરપકડ કરવાના બદલે આ બંને તો સરડા વાંદરાઓની જેમ ગુલાટી મારે છે. બધાની સામે એમ કહ્યું કે પ્રસાદમાં તો ઝેર નાખ્યું જ નહોતું. અરે શું જેલ ભેગા કરે એમને? આ બંને તો એમના વખાણ કરીને ગયા કે દર વખતે આવો જ પ્રસાદ બનાવજે. આ રાવ સાહેબ તો પોલીસના માણસ થઈને જુઠ્ઠું બોલ્યા અને પૂજારી બાપા ભગવાનના. એ તો સારું થયું છે કે તમે બંને જાત્રાએ નીકળી ગયા છો. બાકી મને તો એવું લાગે છે કે આ રાવ સાહેબને તમારા બંને ઉપર શંકા છે કે પ્રસાદમાં તો ઝેર તમે જ નાખ્યું છે. હા, સાચવીને રહેજો. અરે મારી બેન થી નહીં, પોલીસ થી. ઉભો થા, એ ખેપાટ ત્યાં જ ઉભો રહેજે. બાકી આજે તને બી એટલો ખંચેરે દિયોર, એટલો ખંચેરે દિયોર કે કપડા ખીંચે લટકાયો ને એવું લાગશે દિયોર. અલ્યા, એ તારા વજનના તો મોનથાળ હું એકલો ઝાપટી જતો મેહોણામાં, સમજ્યો? ચાલ વા અહીંથી. એ મેહોણિયા, મારી વાત કાન ખોલીને સાંભળી લેજે. મને ખબર છે ગયો કે કુવામાં જે હથિયાર હતા એ ભીમાભાઈના હતા અને આ પ્રસાદમાં જે
ઝેર નાખવાનું કારસ્તાન કર્યું છે ને એ બી ભીમાભાઈ અને મંજુલા બેને કર્યું છે. જાત્રા જવાના બાને બંને ગામ છોડીને ભાગી જાય છે તો એમને કહી દેજે, કહી દેજે કે ગંગામાં એકબીજાના નામનું નાઈ નાખે દો. સારું થયું ગામ છોડીને ભાગી જ્યા, જો અહીં હોત ને તો બંનેને મારી મારીને ટાંટિયા તોડીને લીમડે ઊંધા લટકાઈ દીધા હોત. અને ઓ તમે લોકો, હા હું મારી દીકરી માટે આખી દુનિયા સામે પડું એવું છું, તમારા બે ત્રણ જણની શું વિસાત. હા તો આજ સુધી, તો આજ સુધી જીવર શાંતિથી ભીમાભાઈ ભીમાભાઈ કરતો હતો કે મુસીબતના સમયે મને મદદ આવી હતી, પણ નહીં, તમે તો ભારે બદમાશ માણસ દીકરા જીવર. મારી એક વાત આજે કાન ખોલીને સાંભળી લેજો, કોઈએ બીજી કોઈએ બી મારી દીકરી સામે આંખ ઉંટાઈને બી જોયું છે ને દિયોર, બાર દાડામાં બારમું કરી નાખે દિયોર. સમજો, છોડીશ નહીં તને, હું હવે નહીં છોડું તને. હવે તું ઓળખતો નથી હજી મને, હું કેવો માણસ છું એવો બદલો લઈશ ને કે તું આખી જિંદગી મને યાદ રાખીશ. ભાગ, તને મારી નાખો પેલા, ભાગ અહીંથી, ચાલ ભાગ. નહીં છોડું તને, હવે નહીં છોડું તને, હું તને ખબર નથી કે હું કેવો માણસ છું, એવો બદલો લઈશ ને કે. ભાગી જો, ઓમ હ્રીમ ક્લીમ ચામુંડાય વિજય સ્વાહા, ઓમ હ્રીમ ક્લીમ ચામુંડાય વિજય સ્વાહા, ઓમ હ્રીમ ક્લીમ ચામુંડાય વિજય સ્વાહા. કોણ છે દુષ્ટ અધર્મી, કોણે મારી સમાધિમાં વિઘ્ન નાખ્યું છે? એ પગલા, તું મારી જોડે આ બધા ધતિંગ ના કરી. અરે મેહુલિયા, તું, હા એ તું શાનો ત્યાં ઉભો છે, અહીંયા આવી જા. અરે આનાથી કઈ ડરાતું હશે? અરે આ કોઈ ભૂવો ભૂવો નથી, આ તો આપણો ભાઈબંધ છે, ભાઈબંધ. પગલો, રાધનપુરમાં સિનેમાની ટિકિટ બ્લેક કરતો હતો ને, ત્યારથી એને ઓળખું છું. હા હો, બહુ જૂની દોસ્તી છે. એ તારા બનેવી લાલ ને હું જોડે જેલમાં હતા. એટલે સરપંચ સાહેબ જેલમાં ગયા છે? હા તો. અરે સરપંચ તો અતારના, હે, અને અમારા જેવા તો આમ 10-12 ગુંડા ગજવામાં રાખીને ફરે. એ પાકો માણા હતો, તે સરપંચ બની ગયો, અને અમારા જેવા બેકાર માણા હતા તે આ ધંધામાં આવી ગયા, અને રાધનપુર ના પૌલા માંથી આમ કાળ ભૈરવ બની ગયો. તે બોલ કેમ આવું થયું? એમાં વાત એવી છે ને પૌલા, કે ભરતપુર માં એક શ્રી લક્ષ્મી નામની છોડી એના બાપા જોડે રહેવા આવી. શરૂઆતમાં તો એના બાપા જીગલાએ બહુ કામ કર્યું બનેવીલાલ, પણ હવે બાપ દીકરીએ નાકમાં દમ કરી દીધો છે. હમણાં થોડા દાડા પહેલા આ બનેવીલાલ ના હથિયાર પકડાઈ ગયા, એ પણ આ છોડી શ્રી લક્ષ્મી ના લીધે. હા મને ખબર તો મળ્યા હતા કે પોલીસે દરોડા પાડ્યા. હા તો પોલીસ ને બાતમી એ શ્રી લક્ષ્મી તો આલેલી. અરે એ છોડી દેખાવામાં તો આવડી આમતી છે, પણ બહુ માથા ભારે છે. અરે બનેવીલાલ ને વચ્ચે જે પોલીસ પકડીને લઈ ગઈ હતી ને, એ પણ આ છોડી શ્રી લક્ષ્મી ના લીધે, અને એના જ લીધે બનેવીલાલ ચૂંટણી પણ ના લડી શક્યા. અને આ એનો બાપો જીગલો, એને તો અમને બરાબર ના ફટકાર્યા છે, કેમ હોવો, અને સાથે અમને ધમકી પણ આલી હતી કે જો અમારા મોડામાંથી એનું નામ નીકળ્યું છે ને તો એ અમને પતાવી નાખશે. હવે તારે શું કરવું છે બોલ? એમનું જીવું હરામ કરી નાખવું છે. આમ જોવા જાય ને એ બાપ દીકરી તો સીધી રીતે ગામમાંથી જઈ શકે છે, પણ હવે આપણે એ લોકોને જવા નથી દેવા. એમાં શું છે, બનેવીલાલ નો હુકુમ છે કે એ છોડી શ્રી લક્ષ્મી ને આપણે અપશુકન્યા સાબિત કરવાની છે, અને ગામ આખું એમને પકડીને ધક્કા મારીને અને એમનું મોડું કાળું કરીને ફગાડે ને એવું કઈક કરવાનું છે પવલા. કેમ થઈ જશે? હવે તું જો આ કાળ ભૈરવ બાબાનો પરચો,
ચાલુ થશે મારા ધતિંગ અને જાદુ મંતર. હવે તો આ શ્રી લક્ષ્મી ને આખા ભરતપુર માં અપ્તકુનિયાળ સાબિત કરીને જ રહી. રાત પડી જઈ દિયોર, આ જબરી હજુ નિશાળે થી આઈ કેમ નહીં? આટલું મોડું કરાય? આટલું મોડું કરાય? ખબર નહીં પડતી, બાપા ઘરે ચિંતા કરતા હશે તને. મને લાગ્યું જબરી નિશાળે થી પાછી આવી છે. શું જબરી હજી નિશાળ થી નથી આવી? એના જ તો લોહી ઉકાળે છે. અરે પણ આટલી રાત થઈ ગઈ છે અને મેં ને સાહેબ ને ફોન કર્યો પણ એને સાહેબ નો ફોન ભી નહીં લાગી રહ્યો. હું એક કામ કરું છું, હું નિશાળે જઈને એને લઈ આવું છું. એને ખબર નહીં પડતી કે અહીંયા હજી તો બરાબર ની ખાંચે રહીને દો, હજી તો બે ઓળા હાથની હાલે ને દો. ના નિશાળે મોડું થઈ ગયું હશે એને તો. મોડું થઈ ગયું હશે એટલે? હા અહીંયા બાપા ઘરે રાહ જોતા હશે, ચિંતા કરતા હશે, એને ખબર નહીં પડતી. મગજ ભમી ગયું છે મારું, બધો મારો જ વાંક છે દો. મેં જેને ખોબામાં રાખી છે, એટલા લાડ લડાયા છે નાનપણથી, એટલા લાડ લડાયા છે કે આજે આજે માથે ચડી જઈ છે દિયો. આજે નહીં છોડું એને, તું વચ્ચે ના પડતી. આજે નહીં છોડું એને, એને મારો ગુસ્સો જોયો નહીં. અરે મેહોણા માથે લઈ લઉં એવો છું હું, આજે નહીં છોડું. આજે ગઈ જબરી. અરે બાપા. જબરી બેટા, તું બેટા ક્યાં હતી તું? ઘરે આવવામાં આટલું મોડું કરે? તને ખબર છે મને કેટલી ચિંતા થઈ ગઈ હતી. હું નિશાળે આવી રહ્યો તો તને લેવા માટે, મને થયું મારી જબરીને કેમ આટલું મોડું થયું. સાચી વાત છે, આટલું મોડું ના કરાય, ધમકાવો એને. એમાં શું ધમકાવાનું? હા થાય કોક દાડો મોડું. ખંચેરી નાખો એકવાર, એટલે બીજી વાર મોડું જ ના થાય. ના આવે મારી દીકરી કઈ ખંચેરવા માટે થોડી છે. તને કેમ આટલું મોડું થઈ ગયું? બાપા તમને ખબર છે આજે શું થયું? તું કે તો ખબર પડે ને બેટા. અરે પેલો સોમલો નહીં, બહુ તોફાની છે, મસ્તી કરતા કરતા આજે તો નિશાનના ધાબે થી ધમ દઈને પડી ગયો, માથું ફૂટી ગયું એનું, બહુ લોહી નીકળતું હતું. પછી અમે એને દવાખાના ભેગો કર્યો, ત્યાં ગયા તો ખબર પડી કે એને તો લોહીના બાટલા ચડાવવા પડશે. તમે કીધું લો મારું લોહી લઈ લો, ચડાવો તમે તમારે. હાંભી એ તો મારા બાપાના હાથના રોટલા ખાધા છે, મને એક બે બાટલા તો કઈ નહીં થાય. જબરી તો પેલા ડોક્ટરે બસ થોડું લોહી લીધું અને મને ચોપડાઈ દીધું. તું નાની છે તારાથી લોહી પીવાય, હલાય નહીં. એ જબરી તું તું શેની દોડડાઈ થઈને લોહી આપવા નીકળી પડી? બાપા કોઈ બિચારાને લોહીની જરૂર પડી હોય તો આપણે મદદ તો કરવી જોઈએ ને. પણ બાપા તમને ખબર છે આજે મને બહુ જોરદાર વાત ખબર પડી. ડોક્ટરે મને એવું કીધું કે મારું બ્લડ ગ્રુપ એવી પોઝિટિવ છે. તમારું બ્લડ ગ્રુપ કયું છે? ઓ પોઝિટિવ. ઓ પોઝિટિવ? આપણા બેનું બ્લડ ગ્રુપ અલગ અલગ કેમ છે? એ તો એ એમાં એવું હોય ને કે બેટા એ હોય, હવે બાપ દીકરીનું બ્લડ ગ્રુપ ક્યારેક સેમ ના બી હોય. સાંભળ હવે બહુ મોડું થઈ ગયું છે, તને ભૂખ લાગી હશે, તું એક કામ કર, તું જા જઈને હાથ મોઢું ધોઈ લે, હું તને જમવાનું આલું. હા બાલમાસી તમે જમ્યા? હા તમે બંને જમી લો, હું જાઉં છું. મને તો દિવાળી એવું જ હતું, આટલું મોડું થયું છે તો બાપા આજે બરાબર ખંચેરી નાખશે. તને તો ધોલ ધપાટ કરીને જ એટલી મોટી કરી છે નહીં ગયો. ચાલ હવે જમવા.
કેવી રીતે લાગી ગયો? એમ તો કઈ આગ લાગે નહી. જો આગ આગ લાગી નહી તો કોને લગાવી હશે? હા, ગામમાં આજ સુધી ક્યારે આવું બન્યું નથી? ગઈકાલે રાતના બન્યું. મેં પાયલની ચીજ સાંભળી, બહાર આવીને જોયું તો આગ લાગી હતી અને આસપાસ કોઈ જ નહોતું. સારું થયું કે કઈક વધુ પડતું ના થયું અને કઈક અજુક તો બનાવ ના બની ગયો. શું થયું? ઘરમાં આગ લાગી છે. ક્યાં જુબી રહેશે બેટા? પૂજારી બાપા, આ બધું શું બની રહ્યું છે? દિયોર ઓમ રેમ ક્લેમ ચામુંડાય વિચ્ચે, ઓમ રેમ ક્લેમ ચામુંડાય વિચ્ચે. અંતર મંતર જંતર કાલ કલંદર, ઓમ રેમ ક્લેમ ચામુંડાય વિચ્ચે. અંતર મંતર જંતર કાલ કલંદર. એક ફૂંક મારું ભસ્મ કરી નાખું. એ કોણ છે? કોણ છે તું? શા માટે બેઠી છે ગામ ઉપર પનોતી બનીને? ભાગ ભાગ, નહીતર ભસ્મ કરી નાખીશ. એ તો એ પોતે બોલે તો ખબર પડે. શંકા શંકા કોને થઈ? કોઈ છે આ ગામમાં? અશોક અપસુકનિયાળ આ ગામ ને માથે પનોતી બેઠી છે. પનોતી જ્યાં સુધી આ માણસ ગામમાં રહેશે ત્યાં સુધી આમ જ આગ લાગતી રહેશે. રોજ લાગશે, ગમે ત્યારે લાગશે. આખું ભરતપુર બળીને ખાખ થઈ જશે. કોણ છે? કોણ છે અપસુકનિયાળ? ઓમ હ્રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે. તારે આ બધામાં પડવાની કઈ જરૂર નહીં, કઈ વિચારવાનું નહીં તારે. આ ગામમાં આ બધા લોકો, આ જે બધું બની રહ્યું છે, આ ભૂ, તારે કઈ જ નથી વિચારવાનું. તારે માત્ર ભણવામાં ધ્યાન રાખવાનું છે. હા બાપા, પણ પેલો ભૂ આવ્યો તો એને કીધું તું કે
જબરી બેટા તને ડર લાગી રહ્યો છે? હા બાપા.